નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ સાત અને વિશેષ સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો એસી ગુણનો પેપરનું સોલ્યુશન જોઈશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું પ્રથમ સત્રાંત પરીક્ષાનો જે પેપર એસી ગુણનો આવશે અને સમય રહેશે ત્રણ કલાક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો રહેશે પહેલા ચેપ્ટરમાંથી દસ વિકલ્પ પૂછાશે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા તો હર્ષવર્ધન બોધેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયે તો જેજા કુખ્તી માળવાના પરમાર વંશના શાસકોની અંદર નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો કુંવરપાળ આઠમી સદીની અંદર બંગાળમાં કયા વંશનું શાસન હતું તો પાલ વંશ રાણીની વાવ વંશના શાસનકાળમાં એટલે કે કોના શાસનકાળમાં બનાવવામાં આવેલી તો સોલંકી વંશ કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ કહેવામાં આવે છે તો સોલંકી પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાડાવી હતી તો રાણી ઉદયમતીએ ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે તો ધોળકા ગુજરાતની અંદર પ્રથમ સુલતાનનું નામ શું હતું તો મુજીવર ચોલ મંડળની રાજધાની તો સુલતાન જોધ માગ્યા મુજબ જવાબ આપો કુતુબ મિનાર ક્યાં આવેલો છે તો દિલ્હી બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા તો તુગલાબાદ ફિરોજાબાદ હિસાર જૌનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન પંદરસો ને છવ્વીસમાં ઈબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે થયું આ યુદ્ધની અંદર ઇબ્રાહિમ લોદીની હાર થઈ આ રીતે સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું તો અલાઉદ્દીન ખિલજી દ્વારા અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર શિરી નામનો કિલ્લો તેમજ શ્રીનગર અને હોજે ખાસનું નિર્માણ કરવામાં આવ્યું સુલ્તાનના મંત્રીમંડળમાં કયા કયા વિભાગો હતા તો સુલ્તાનના મંત્રીમંડળના વિભાગની વાત કરીએ તો વહીવટી વિભાગ સેના વિભાગ પત્ર વ્યવહાર વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ ગુપ્તચર વિભાગ દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં કેવા કેવા સ્થાપત્યનું નિર્માણ થયા તો ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યનું નિર્માણ શરૂ થયું હું લો વંશનો સ્થાપક છું તો આવશે બહલલ લોદી પ્રશ્ન નંબર બેનો બ નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવું અલાઉદ્દીન ખલજીએ સેના અને વહીવટી બાબતોમાં કયા સુધારા કર્યા હતા તો અહીં સુધારા આપણે મિત્રો લખીશું કારણ આપો કૃષ્ણ દેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા અને કૃષ્ણ દેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું તો તેનો જવાબ લખીશું ખાલી જગ્યા પૂરો જહાંગીરના દરબારમાં તો મનસુર નામનો જગવિખ્યાત ચિત્રકાર હતો અકબરે દિન હે ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી શેરશાહે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું પાણીપતના બીજા યુદ્ધની અંદર અકબરે હેમુને હરાવ્યું જહાંગીરની પત્નીનું નામ નૂરજા હતું ખરા ખોટાની વાત કરીએ તો રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી તો ખરું રાજ રાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે તો ખોટું ઉપરકોટનું મૂળ નામ ઈલો દુર્ગ હતું તો ખોટું દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી તો ખરું ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડની અંદર પાળીયાઓની પરંપરા આજે પણ જીવિત છે તો આવશે ખોટું તાંજોરનો અંદર રાજ રાજેશ્વર મંદિર એટલે સૌથી ઊંચું મંદિર તો આવશે સાચું વિદ્યાર્થી મિત્રો સમુદ્ર મોજાનું કાર્ય તો ખાસ અહીં સમજી લેજો તમે આ જગ્યા ઉપર તમને કોઈ આકૃતિ આપેલી હશે અને એ આકૃતિ ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે તો સમુદ્ર મોજાનું કાર્ય છે ત્યાર પછી શબ્દોની સમજ સમજૂતી જોઈએ તો આવશે જળ પ્રફાત એટલે કે જળધોધ ત્યાર પછી આગળ વાત કરીશું ડુવા એટલે કે બારખામ તો એના પણ આપણે મિત્રો અહીંથી સોલ્યુશન જોઈશું ત્યાર પછી જોડકા જોડું રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ તો મિત્રો અહીં આવશે ભૂમિનું પ્રદૂષણ વાહનોનો ધુમાડો તો આવશે હવાનું પ્રદૂષણ ગટરનું પાણી તો આવશે પાણીનું પ્રદૂષણ વાહનોનો કર્કસ અવાજ તો આવશે ધવનીનું પ્રદૂષણ નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખવાના છે હવાનું પ્રદૂષણ અટકાવવા કેવા કેવા પગલાં લેવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો વાહનોને અને યંત્રોને સમયાંતરે સર્વિસ કરાવવી ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા કોલસો પેટ્રોલ ડીઝલ વગેરે જરૂર પૂરતો ઉપયોગ કરવો પ્રદૂષણ મુક્ત એવા સીએનજી પીએનજી સૌર ઉર્જા વગેરે ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જાહેર પરિવહનની મુસાફરી માટે ઉપયોગ કરવો જોઈએ વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો કારણ આપો અમાસ અને પૂનમના દિવસે દરિયામાં સૌથી મોટી ભરતી આવે છે કારણ કે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે તે સ્થિતિના પ્રભાવથી મોટી ફરતી આવે છે ત્યાર પછી એક ગુણના પ્રશ્ન આઠ પૂછાશે શોભાવરણ વિશ્વવૃત ઉપર કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે તો સોળ ઉષ્ણ કટિબંધીય લીલા જંગલો જે છે તેમાં કયા વૃક્ષો જોવા મળે છે તો ઉષ્ણકટિબંધીય બારેમાસે લીલા જંગલોની અંદર દરરોજ અબનુષ મેહુકની રબર વગેરે વૃક્ષો જોવા મળે છે શંકુદરૂપના જંગલોની અંદર કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે તો શંકુદ્રુમના જંગલોની અંદર વાંદરા એટલે કે સફેદ રીંછ કસ્તુરી મૃગ યાક વગેરે પ્રાણીઓ વધુ જોવા છે રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે તો રણ લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે રૂમાલ કે પાકડી બાંધે છે અને શરીરે ખુલ્લા વસ્ત્રો પહેરે છે નૈઋત્યના પવનો કોને કહેવાય તો ઉનાળાની અંદર મોસમી પવનો નૈઋત્ય દિશામાં વાતાઓ હોવાથી તે નૈઋત્યના પવનો કહેવાય છે શંકુદ્રુમ જંગલોની અંદર કયા કયા વૃક્ષો થાય છે તો શંકુદ્રુમ જંગલોની અંદર આવશે ચીડ દેવદાર ફર પ્રોસ વગેરે જંગલો જોવા મળે છે હિમાલયના ઊંચાઈવાળા પ્રદેશમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો આવશે હિમ દીપડા ચિત્તો પાંડા વગેરે કચ્છના રણમાં કયા વિશિષ્ટ પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે તો કચ્છના નારાયણ રણની વાત કરીએ તો વિશ્વનો અજોડ પ્રાણી ઘોડ અને કચ્છના મોટા રણમાં સુર નામનું નામનો પક્ષી જોવા મળે છે મુજબ જવાબ તો મિત્રો બાળમજૂરી શા માટે અટકાવી જોઈએ તો દેશના નાગરિકને છ થી ચૌદ વર્ષ સુધી મફત અને ફરજીયાત શિક્ષણનો હક છે તેની પાસેથી આ હક છીનવીને તેને બાળમજૂર બનાવવો તે ભારતના કાયદાનો ભંગ છે શાળામાં ભણવાની ઉંમરે બાળકો મજૂરી કરે તે એક પ્રકારે ગુનો ગણાય છે ચૌદ વર્ષની નાની ઉંમરના બાળકોને કામ પર રાખી શકાય નહીં ગુનાને અટકાવવા અને દેશના વિકાસમાં ફાળો આપવા બાળકને ભણાવવો જોઈએ અને બાળમજૂરી તે માટે અટકાવવી જોઈએ ચૂંટણી પંચ સી કામગીરી કરે છે તો અઢાર વર્ષ કે તેનાથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ મત આપી શકે મતનું મહત્વ સમજાવવા માટે ચૂંટણી પંચ લોકોને જાગૃત કરે છે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે અને કોઈપણ પ્રકારના ડર વગેરે મતદાન થાય તેની વ્યવસ્થા ચૂંટણી પંચ કરે છે મહિલાઓ માટે તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ મતદાન મથકો હોય છે અને તેની સંપૂર્ણ જવાબદારી ચૂંટણી પંચની હોય છે મતાધિકાર એટલે શું તો મિત્રો અઢાર વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિને મતાધિકાર આપવામાં આવ્યો છે મતદાર યાદીમાં નોંધાયેલો કોઈપણ વ્યક્તિ મત આપી શકે છે અને મતનું મહત્ત્વ સમજાવવા માટે અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય તે માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે ભારતના બધા બાળકોને કયો અધિકાર મળેલો છે તો મિત્રો એ તમારે જાતે લખવાનો છે પુરુષ અને મહિલાને કઈ કઈ બાબતમાં ભેદભાવ રાખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એના પ્રશ્નોના જવાબ આપણે મૌલિક આપીશું સરકારે બાળ મજૂરી અને બાળ અધિકારો વિશે કરેલી જે જોગવાઈઓ છે તો એ તમે અહીંથી જોઈ શકશો ચૂંટણી પંચ શી કામગીરી કરે છે તો તે પણ આપણે જોયું ખરડો કાયદો ક્યારે બને છે

તો મિત્રો આ પ્રકારનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આ પ્રકારના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી